પગલા ભરવામાં નથી આવી રહ્યા. લોકો પણ ખુલ્લેઆમ બેરોકટોક છેતરાઈ રહ્યા છે. તમામ બાબતને લઈને લોકોનું શું માનવું છે તેની પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે. આપણી સાથે સામાજિક કાર્યકર રુઝાન ખંભાટા જોડાઈ ચૂક્યા છે. રુઝાનજી, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. રુઝાનજી, ઓપરેશન ઝીરો સંદેશ ન્યૂઝ સતત સવારથી ચલાવતું રહ્યું છે. શું કહેવું છે આપનું આ બાબતને લઈને, જે રીતે પેટ્રોલ પંપ માલિકો ખુલ્લેઆમ તમને મને આપણને સૌને લૂંટી રહ્યા છે? સૌથી પહેલા તો આઈ વુડ લાઈક ટુ કોંગ્રેચ્યુલેટ સંદેશ, કે જે લોકો આટલી મહેનત કરીને આપણને સામે લોજિકલી ને પ્રેક્ટિકલી પ્રૂફ સાથે બતાવ્યું છે. ના તો નોર્મલી વોટ્સએપ પર તો ફોટા ઘણા ફરતા હોય છે કે આવી રીતે ચીટિંગ થાય છે ને આવી રીતે ચીટિંગ થાય છે. એટલે સૌથી પહેલા વી વુડ લાઈક ટુ કોંગ્રેચ્યુલેટ ધેમ. હવે એઝ અ આમ આદમી મને સૌથી પહેલા તો એક લાગે છે કે આવું બીન ચીટેડ, ધોકો થયો છે. અને ધોકો એવી એટલા હદ સુધી કે આજ સુધી આટલા વર્ષોથી, અગર આપણે અત્યારે ઉભા ઉભા વિચારીએ તો આટલા વર્ષોથી આપણે પેટ્રોલ ભરાઈએ છીએ તો આપણા કેટલા ખિસ્સા કતરાયા છે, કેટલા કપાયા છે એ અત્યારે મહેસૂસ થઈ રહ્યું છે અને અફસોસ થઈ રહ્યો છે. બીજી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે આ ચલો અમે તો ફોર વ્હીલર વાળા કહેવાઈએ, પણ જે બિચારા ટુ વ્હીલર વાળા છે, જે લોકો બિચારા એક એક રૂપિયો જોડી જોડી અને પૈસા ભેગા કરીને પેટ્રોલ ભરાવે છે, કારણ કે પેટ્રોલ ઇઝ અ નેસેસિટી, ઇટ ઇઝ નોટ અ લક્ઝરી, ઇટ ઇઝ અ નેસેસિટી. અને ત્યારે પેટ્રોલ કે ડીઝલ, અને ત્યારે એ લોકોને છેતરા, એ લોકોની મહેનત ની કમાય. અમે બિચારા રોજની પોતાની રોજીરોટી માટે એટલી મહેનત કરતો અને એનામાંથી બી આ ચીટિંગ થાય, તો આઈ વુડ રાધર કોલ ધીસ અ વ્હાઈટ કોલર ક્રાઇમ. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જયારે આપણે આ બધું જોઈ રહ્યા છે ત્યારે મને અત્યારે એક ઘૃણા થઈ રહ્યો છે, ધિક્કાર થઈ રહ્યો છે કે આપણે આપણે જે વેટ એન્ડ બેલેન્સનું જે ખાતું છે એ લોકો આટલા હદ સુધી ગીરી ગયા છે કે એ લોકો જે આમ આદમી છે એ લોકોને એક એક રૂપિયામાંથી આવી રીતે ચીટિંગ કરીને આટલા મોટા મોટા, એક સાહેબ કહે છે કે 10 લીટરમાં ઘણીવાર 2.5 લીટર એટલે 25% ઓછું કહેવાય. ઇટ ઇઝ નોટ અ જોક, ઇટ ઇઝ અ વેરી બિગ ક્રાઇમ. અને મને અત્યારે ઉભા ઉભા એવું બી ખ્યાલ ગયું કે આજ સુધી ભલે મેં કન્ઝ્યુમર પ્રોડક્ટમાં જોયું છે કે કોઈક લોકોએ ચેક્સ એન્ડ બેલેન્સીસ એક્ટ વાળાએ પકડી અને સજા થઈ છે, કારણ કે ઇટ ઇઝ અ ક્રિમિનલ એક્ટ. પણ અત્યાર સુધી મેં કોઈ પેટ્રોલ પંપમાં નથી સાંભળ્યું. એટલે આઈ વુડ નાઉ વિશ કે આટલું બધું મોટું કોમન, ના એવું નથી કે આજે જ કોમન ચાલુ છે, આ વર્ષોથી કોમન ચાલે છે. સો આઈ વુડ વિશ કે આ લોકોને, થોડા લોકોને કોઈ પીઆઈએલ કરે અને આ લોકો જેલની પાછળ જાય. અને અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ, કે જ્યાં સુધી આ નહીં થાય ત્યાં સુધી આ મારા ખ્યાલ નથી રોકાવો. ને ત્રીજી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મને આજે બહુ ખરાબ લાગી રહ્યું છે કે જે કંપનીઝ છે, જે ગાડી બનાવતી કંપનીઝ છે, વ્હીલર્સ બનાવતી કંપનીઝ છે, એ લોકો કેમ એવું આમ તો બધી આ ટેકનોલોજી ગાડીમાં છે ને પેલી છે ને બધી મોટી મોટી વાતો કરે છે, પણ એ લોકો એવું કેમ નથી કરી શકતી કે ભાઈ તમારા ટાંકીમાં કેટલું પેટ્રોલ ભરાયું, સાચું આવ્યું, ખોટું આવ્યું, ઓછું આવ્યું, વધારે આવ્યું, એવું કેમ નથી કરી શકતી? એટલે મને એ બી આજે મને કંપનીઝને રિક્વેસ્ટ કર્યું છે, વ્હીકલ કંપનીઝને, કે તમે પ્લીઝ તમે આનું કંઈક સોલ્યુશન કાઢો, કારણ કે આમાં કોઈ મોટી ટેકનોલોજી છે નહીં, કદાચ 100 રૂપિયાની ટેકનોલોજી આમાં લાગશે, પણ એ થઈ શકે છે. ચોક્કસ. આ ઉપરાંત લોકો પણ, લોકોમાં સજાગતા એટલી જરૂરી છે. આપણે વાત કરી પીઆઈએલ ની, પરંતુ જયારે પણ લોકો પેટ્રોલ પંપ પર પુરાવા પેટ્રોલ જાય છે ત્યારે એ લોકોને એ ખ્યાલ નથી હોતો કે તમે માફિયા વડે પણ પેટ્રોલ લઈ શકો છો. જયારે ઓપરેશન ઝીરો દર્શાવવામાં આવ્યું છે ત્યારે હાલ તમામ લોકોએ જીદ પકડી છે કે ના, હવે માફિયામાં પેટ્રોલ આપીને જ પેટ્રોલ પંપ ભરવામાં આવશે. માફિયામાં કેવી રીતે, કારણ કે અમે ફૂલ ટાંકી ભરાવતા હોઈએ, જેમ આખી ટાંકી ભરાવે એ જ રીત હવે છોડવી પડશે. લીટરમાં પેટ્રોલ પુરાવાનું ચાલુ થશે તો જ પેટ્રોલ પંપ માલિકોની આંખ ઉઘડશે. એક નાગરિક તરીકે આપ શું આ રસ્તો અપનાવશો રુઝાનજી? તમારે કીધા પછી સૌથી પહેલા તો અહીંયા આવી તો પહેલા પૂછવા લાગી કે જ્યાં હું પેટ્રોલ ભરાવું છું ભાઈ એનું તમે ટેસ્ટિંગ કર્યું કે નથી કર્યું, એટલે મને ખબર પડ્યું કે કેટલી ઉચ્ચ ક્ષેત્ર છું. અને બીજી વાત કે તમે અગર માપ્યા છે એક આફ્ટર અ સર્ટન લિમિટ, યુ આર રાઈટ, પણ આફ્ટર અ સર્ટન લિમિટ એવરી ટાઈમ ફટાફટ પેટ્રોલ ભરાવો ને ટાંકી ભર કહી દીધું હોય અને તમે કહો કે અમે માપ્યા એક એક લીટર કરીને એક એક નાખીએ, થઈ શકે એવું નથી કે ઇમ્પ્રેક્ટિકલ છે. પણ આ તો પછી આઈ મીન વોટ ઇઝ ધ સેન્સ કે આપણે અગર બધી ચીજમાં આવું કરતા જઈએ, કદાચ બીજો કોઈ હાલના તબક્કે રસ્તો નથી. યુ આર રાઈટ, એ તો તમે 100% સાચા છો. જેમ કે અત્યારે મારે પેટ્રોલ ભરાવું છે તો હું એક માપ્યું ખરીદી લાવીશ અને 5-5 લીટર, કે પહેલા 5 લીટર આમાં નાખ પછી પેલામાં નાખું. યસ, દેટ ઇઝ, આઈ મીન વી ડોન્ટ હેવ અ ચોઇસ. બટ એઝ અ સિટીઝન ઓફ ઇન્ડિયા મને થાય છે કે આપણી ગવર્મેન્ટ, વાય કાન્ટ અવર ગવર્મેન્ટ, જે આપણા હકનું છે, હું કઈ ભીખ નથી માંગી રહી કે કંઈક બીજું નથી કરી, જે આપણા હકનું છે આપણને મળવું કેમ ના જોઈએ? રુઝાજી, આપણે શું એવું લાગી રહ્યું છે કે આ ધંધો વર્ષોથી ચાલી રહ્યો છે? 100%, 110% આ વર્ષોથી, એટલા આઉટ રાધર કોલ ટુ વ્હાઈટ કોલર ક્રાઇમ. હું તો એટલા હદ સુધી કહેવા માંગુ છું કે તમે કદાચ એ કાઢ્યું બી હશે કે ઇટ ઇઝ નોટ જસ્ટ કે પેટ્રોલ પંપ ના માલિક સુધી જ, મારા ખ્યાલે તો એનાથી ઉપરથી બી આ ચાલે છે. જ્યાં સુધી હપ્તા પહોંચ્યા હશે આ વાતને તમે કેટલી માની રહ્યા છો? 100%, હું તો 110% માની રહી છું. હું તો કહું છું કે આ ચાલી જ રહ્યું છે અને આપણને અમારા જેવા સિટીઝનોને ખબર નથી, એટલે ખબર બી હોય તો અમે શું કરી શકીએ? ચલો માની લો કે આજે મને ખબર પડી કે આ પેટ્રોલ પંપમાં આને ચોરી કરી, હું એ પેટ્રોલ પંપ પરને બીજા પેટ્રોલ પંપમાં પૈસ ને, જે અત્યારે જે દેખાઈ રહ્યું છે એ તો દેખાઈ રહ્યું છે કે બધા પેટ્રોલ પંપ, પ્રેક્ટિકલી બધા પેટ્રોલ પંપમાં આવું થાય છે. હવે માની લો કે એક પેટ્રોલ પંપ સારું છે જે મારા ઘરથી 10 કિલોમીટર દૂર છે, તો કે ત્યાં જઈને તે વિટમ ભરી. ચોક્કસ, એ વાત આપની બિલકુલ સાચી છે કે કદાચ એ બાબત આપણે શક્ય ના બની શકે કે
દરેક વખતે એ રીતે માપીને પેટ્રોલ ભરાવી શકાય, પરંતુ સંદેશ ન્યૂઝના ઓપરેશન ઝીરો બાદ એમ કે દાસે તંત્રને હાલ તો આદેશ આપી દીધા છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અગ્ર સચિવ એમ કે દાસ છે જેમના દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. પેટ્રોલ પંપ ઉપર કડકાથી તપાસ હાથ ધરવા માટે દાસ દ્વારા હુકમ કરી દેવામાં આવ્યો છે. પેટ્રોલ પંપ ઉપર મોટા પાયે ઝુંબેશ ચાલુ રાખવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. એક સંદેશ ન્યૂઝે એક જાગૃત મીડિયા તરીકે પોતાની જવાબદારી નિભાવી છે. ત્રણેય મુખ્ય સરકારી ઓઇલ કંપનીઓના પણ સૂચના અપાઈ ચૂકી છે, તેમના નામ પણ સામે આવ્યા છે. ગેરરીતિ જણાય ત્યાં હાલ તો કાયદેસરની કાર્યવાહી કરવા માટે હુકમ કરાયો છે, પરંતુ કાર્યવાહી થાય છે કે કેમ એ સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. આપ જોઈ રહ્યા છો તે છે સુરતનું પેટ્રોલ પંપ, જ્યાં દેસાઈ દલાલ પેટ્રોલ પંપ પર દરોડો પાડવામાં આવ્યો છે. મામલતદાર પર ત્યાં પહોંચી ચૂક્યા છે. ખાસ જો વાત કરવામાં આવે મામલતદારની ટીમ દ્વારા ત્યાં દરોડો પાડવામાં આવ્યો છે. સુરતના દેસાઈ દલાલ પેટ્રોલ પંપના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં હાલ દરોડો પાડવામાં આવ્યો છે. સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી રહી છે. મામલતદારની ટીમ દ્વારા હાલ પેટ્રોલ પંપ પર કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. સુરતનું પેટ્રોલ પંપ છે દેસાઈ દલાલ, કઈ રીતના કેટલી ચોરી કરવામાં આવી રહી છે, કેટલો ચૂનો લગાવવામાં આવી રહ્યો છે પ્રજાના ખિસ્સા પર, તેને ઉજાગર કરવા માટે હાલ તમામ ટીમ ત્યાં પહોંચી ચૂકી છે. સંદેશના અહેવાલની અસર હવે ધીરે ધીરે દેખાઈ રહી છે. સુરત ખાતે પણ જે સ્ટિંગ કરવામાં આવ્યું હતું તે વરાછા વિસ્તારના પેટ્રોલ પંપ ઉપર હાલ કલેક્ટરના આદેશ બાદ મામલતદાર સહિતની ટીમો આ પેટ્રોલ પંપ ઉપર પહોંચી ગઈ છે અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તમામ સેમ્પલ્સ લેવામાં આવી રહ્યા છે, ઉપરાંત જે માપણીઓ છે તે પણ ડાયરેક્ટ નોઝલથી અને માપણીઓ કરવામાં આવી રહી છે. સ્પષ્ટપણે જે સંદેશ ન્યૂઝના અહેવાલમાં આ જ પેટ્રોલ પંપ ઉપરથી પેટ્રોલ ઓછું હોવાનું મારુતિ વાનમાં આવ્યું હતું અને આ સમગ્ર પુરાવા સાથે જ્યારે સંદેશની ટીમ આવી છે ત્યારે કલેક્ટરના આદેશ પણ આવ્યા છે. અને હવે આ આદેશ બાદ જે સુરત કલેક્ટરના આદેશ બાદ જે મામલતદારની ટીમ છે આ સુરતના વરાછા વિસ્તારમાં આવેલા જે પ્રથમ પેટ્રોલ પંપ છે ત્યાં પહોંચી ગઈ છે અને તપાસ હાથ ધરી છે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ સુરત. સંદેશ ન્યૂઝ દ્વારા જે મોહિમ ચલાવવામાં આવી રહી છે, ઓપરેશન ઝીરો જે ચલાવવામાં આવી રહ્યું છે, કઈ રીતે હાલ તંત્ર પર દોડતું થયું છે તેના વિશે વાત કરીશું. રુઝાનજી, અત્યાર સુધી કોઈ પણ તંત્ર દ્વારા જાગૃતતા દર્શાવવામાં આવી નહોતી, કોઈ પણ પગલાં લેવામાં નહોતા આવતા. કદાચ તમે કહ્યું એ પ્રમાણે ખિસ્સા ત્યાં પણ ભરવામાં આવી રહ્યા છે, પરંતુ હવે તંત્ર સજાગ બન્યું છે. શું કાર્યવાહી થશે કે કેમ અંદાજ શું લગાવશો આપ? સૌથી પહેલા તો થેન્ક્સ ટુ યુ, તંત્ર જાગૃત થયું છે એમાં કોઈ ડાઉટ નથી. આજે બધા દોડધમ દાડમ ધામ કરી રહ્યા છે, પણ હવે ઇમ્પોર્ટન્ટ બહુ છે કે આના પછી શું, આજના પછી કાલ શું ને પરમ દિવસે શું. અગર તમે આટલા જે પ્રૂફ સાથે મૂક્યા છે તો એ લોકો સામે શું કાર્યવાહી થશે, અને એ લોકોને એવો એક એક્ઝામ્પલ સેટ કરવો જોઈએ, એ લોકો પર ક્રિમિનલ એક્ટ લાગવો જોઈએ, અને જેવી ક્રિમિનલ એક્ટ પ્રમાણે જે લોકોને જેલ જવું છે કરવું જ પડશે, ત્યાં સુધી કઈ નહીં થાય. મને આજે તમારા મીડિયમ થ્રુ બીજા મીડિયાને બી એક રિક્વેસ્ટ કરવી છે કે તમે પ્લીઝ તમે બી આમાં જોડાઓ, તાકી ઇટ કેન બીકમ અ બિગર ધીસ થિંગ. અને એના લીધે શું થશે કે ગવર્મેન્ટને પ્રેશર હશે. તમે આજ સુધી જોયું છે તો, જાણે કે હું ખાસ કરીને અમારા બહેનોના કેસમાં કહું કે મેં જોયું છે કે બધી મીડિયા જોડે આવે છે અને એટલું પ્રેશર બિલ્ડ કરે છે કે એ બહેનને ન્યાય મળે છે. આજે મારે મીડિયાઓને એક રિક્વેસ્ટ કરી છે કે તમે બધા આ પ્રૂફ છે આપણી પાસે, એટલું પ્રેશર બનાવો તાકી બધા આમ જનતાને, ધીસ ઇઝ ગોઈંગ, આ આખા આપણા દેશની ઇમ્પોર્ટન્ટ ચીજ છે, આખા આપણા દેશને આ હિટ થઈ રહ્યું છે, આપણે નાનો તો નાના માણસને બી હિટ થઈ રહ્યું છે. એટલે આવું રિક્વેસ્ટ કે આપણે બધા એવું પ્રેશર બનાવે ના, તો ટેક માય વર્ડ ફોર ઇટ, તમે જે મહેનત કરી છે, સંદેશ મીડિયા જે મહેનત કરી છે, એક લેવલ પછી આ લોકો બધી ઢાંક પીછોડ ચાલુ કરી દેશે અને પછી એનાથી એવું થશે કે પેલા લોકો છૂટી જશે. જી, આ ઉપરાંત ખાસ સૌથી મોટા સવાલો ઉભા થઈ રહ્યા છે, કારણ કે અત્યાર સુધી તંત્ર દ્વારા કોઈ પણ રુઝાનજી જાગૃતતા દર્શાવવામાં નહોતી આવી, અને હવે જ્યારે એક જાગૃત મીડિયા તરીકે સંદેશ ન્યૂઝ પોતાની જવાબદારી નિભાવી છે ત્યારે કદાચ ક્યાંક ને ક્યાંક પ્રજાને ફાયદો થાય એવું આપણે સાવ ઈચ્છી રહ્યા છે. અને આ વિષય પર આપણે હજુ પણ વધુ વાત કરીએ તે પહેલા લઈશું બ્રેક.